લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં એકાવન બેઠકો પર ઉમેદવારો ઊભા કર્યા બાદ ભાજપે મૌન જાળવી રાખ્યું છે સાથી પક્ષોને પાંચ બેઠકો આપ્યા બાદ ભાજપે રાજ્યની પંચોતેર બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાના છે અને હજુ ચોવીસ બેઠકો એવી છે જેના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે આ બેઠકો માટે ઉમેદવારોના નામને લઈ અને પાર્ટીમાં સતત મંથન ચાલી રહ્યું છે ઉમેદવારો તરીકે દાવો કર્યો છે કે તેઓ ભાજપની પસંદગી છે પરંતુ માનવામાં આવે છે કે ભાજપ તેમને આ ચૂંટણીમાં ટિકિટ નહીં આપે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને લઈ અને સસ્પેન્સ પણ વધી રહ્યો છે

પરંતુ જે તેની બાકીની ચોવીસ બેઠક છે તેના પર ભાજપ ને અનેક વિચારણા ને મંથન કરવું પડે તેમ છે કારણ કે ભાજપે એક તરફ પંચોતેર વર્ષની આયુ ઉપરના જે લોકો જે ઉમેદવારો છે તેને રિપીટ નહી કરવા માટેનો પણ નિર્ણય લીધો છે પરંતુ બીજી તરફ વાત કરો તો બ્રિજ ભૂષણ મેનકા તેમજ વરુણ અને સંઘ તેમજ વિકે જનરલ સિંહ પણ એવી નામ ચર્ચામાં છે જેના પહેલી યાદીમાં નામ નથી લીધા પરંતુ બીજી યાદીની અંદર તેના નામ પર કારણ કે બ્રિજભૂષણ છે તેનો દાવો છે કે ભાજપ તેની પસંદગી છે પરંતુ બ્રિજભૂષણ છે તે અગાઉ જાતીય સતામણીના જે ના ની અંદર જે ચર્ચામાં નામ આવ્યું છે તેને લઈને ભાજપ તેને ગ્રોથ કરી શકે છે તેમ છે બીજી તરફ વાત કરીએ તો વરુણ અને મેનકાની જે સોશિયલ મીડિયાની અંદર પોતાની જ સત્તાની પાર્ટીની વિરુદ્ધમાં જે ટિપ્પણીઓ કરવાની વાત છે તેના લઈને વરુણની ટિકિટ કાપવાની શક્ય છે તેમજ મેનકા ગાંધી છે તેના ઉપર વિચારણા પણ કરી શકે છે ત્યારે અનેક સ્ટેટ એવી પણ છે જેમાં કોંગ્રેસનું પક્ષું ખુલે ત્યારબાદ જ ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે જી જીહરેન હિરેન નામ પણ ચર્ચામાં છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓને ટિકિટ મળશે જ મળશે શું કહેશો

વિચારણા કરવી જરૂરી એ માટે છે કે ભાજપને જે કહી શકાય કે પોતાના ઉમેદવારો વિવાદિત ન હોય તેવાની પણ પસંદગી કરવા માટે ભાજપે આ વખતે વિચારણા કરી છે ત્યારે જે છે તેમનો તો દાવો છે પરંતુ ભાજપે જો તેમના દાવા ઉપર હોત તો નામની જે યાદી અંદર નામ જાહેર કરે પરંતુ હજી તેનું નામ બાકી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બ્રિજભૂષણ ની કારણ કે ભાજપ હજી વિચારણા ને મંત